ગુજરાત નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે આપણે એકમ ચૌદ જૈવિકણવું તો એનો આપણો આજે આ ત્રીજો લેક્ચર એટલે કે ત્રીજો ભાગ છે ગયા લેકચરમાં એટલે કે બીજા લેકચરમાં આપણે ખાસ મોનો સેકેરાઈડ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ એના સરળ શૃંખલા બંધારણ કઈ રીતે દોરવા પછી એમના ચક્રીય બંધારણો જેમાં ફિશર સૂત્ર અને હાવર્થ સૂત્રો કઈ રીતે દોરવા એની સમજૂતી જોઈ ત્યાર પછી ડાયસેકેરાઈડમાં સુક્રોઝ હું આપણે હાવર્થ સૂત્ર કઈ રીતે દોરવું એ સમજ્યા હવે બાકીના જે બે ડાયસેકેરાઈડ છે એ માલ્ટોઝ અને લેક્ટોઝ છે તો એના બંધાણ આપણે કઈ રીતે દોરીશું એ ટેલીટોપ ઉપર સમજીએ તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ સમજાયું કે માલ્ટોઝ તો માલ્ટોઝમાં રહેલા જે બે મોનોસેકેરાઈડ છે એ સમાન છે અને બંને આલ્ફા આલ્ફાગ્લુકોઝ છે તો આલ્ફા આલ્ફાગ્લુકોઝનું જે હાવર્થ સૂત્ર હતું એ આપણે અહીં આગળ દર્શાવીએ હવે એમાં આ કાર્બન નંબર એક કે જે એનોમેરિક કાર્બન કહેવાય છે આ બીજા નંબરનો કાર્બન ત્રીજા નંબરનો કાર્બન ચોથા નંબરનો કાર્બન અને પાંચમા નંબરનો કાર્બન જ્યારે છઠ્ઠા નંબરનો કાર્બન એ અહીંયા આગળ સી એચ ટુ ઓ સ્વરૂપે છે આ છ નંબરનો કાર્બન છે હવે આપણે અહીંયા આગળ આલ્ફા આલ્ફાગ્લુકોઝ કહીએ તો આલ્ફા આલ્ફાગ્લુકોઝમાં એનોમેરિક કાર્બન એટલે કે સી વન પરનો જે ઓ સમૂહ છે નીચેની બાજુ હોય છે જ્યારે ઉપર એચ છે બાકીના બે ત્રણ અને ચાર પર જે ઓએચના વિન્યાસ છે એ આપણે આમના એમ જ છે જેમ કે બે નંબર પરનો એચ નીચે તો એચ ઉપર ત્રણ નંબર પરનું એચ ઉપરની બાજુ તો એચ નીચે ચાર નંબર ઉપર ઓ નીચે તો એચ ઉપર છે એક નંબર ઉપર ઓ નીચે હશે પણ અહીં આગળ માલ્ટોઝમાં આ બે આલ્ફા ગ્લુકોઝ જે ગ્લાયકોડિક સાંકળથી જોડાય છે એમાં એક ગ્લુકોઝનો સી વન એટલે કે આ જે કાર્બન કે જે અને બીજા ગ્લુકોઝનો સી ફોર એટલે કે બીજા ગ્લુકોઝમાં આ ચાર નંબરનો કાર્બન આવશે જે આપણે અહીંયા આગળ બતાવી દઈએ તો આ પ્રમાણે તો આ બીજો આલ્ફા ગ્લુકોઝ કે જેનું આપણે હાવર્થ સૂત્ર પહેલાં અહીંયા આગળ દોરી કાઢીએ એટલે એનો આ એક નંબરનો કાર્બન આ બે નંબર આ ત્રણ નંબર ચાર નંબર આ પાંચ નંબરનો કાર્બન અને આ છ નંબરનો કાર્બન કે જે સી એચ ટુ ઓ કાર્બન એટલે અહીંયા એક નંબર ઉપર આ પણ આલ્ફા ગ્લુકોઝ છે એટલે આલ્ફા આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એટલે કે આનો પણ ઓએચ નીચેની બાજુ છે અને બાકીના વિન્યાસ એમના એમ જ એટલે કે અહીંયા બે નંબર ઉપર ઓએચ નીચે એચ ઉપર ત્રણ નંબર ઉપરનો ઓએચ ઉપર જ્યારે એચ નીચે અને ચાર નંબર ઉપરનો ઓએચ નીચે છે પણ અહીંયા આગળ આ બંને ગ્લુકોઝ એમાં એકનો સી વન કાર્બન અને આ બીજા ગ્લુકોઝનો સી ફોર કાર્બન એ આ રીતે ગ્લાયકોસીડીક સાંકળથી જોડાઈ જાય છે અને આ બે જગ્યાએ એ જ તો આ જે બંધારણ થાય છે એ કહેવાય છે માલ્ટોસ તો આમ આપણે માલ્ટોઝનું બંધારણ કઈ રીતે દોરવું એ સમજ્યા હવે ગેલેક્ટોસનું બંધારણ આપણે કઈ રીતે દોરવું તે સમજીએ આ પહેલાં ગેલેક્ટોઝનું બંધારણ જોઈ લઈએ ગેલેક્ટોઝ એ લેક્ટોઝનો એક મોનોસેકેરાઈડ છે તો આપણે આગળ સમજાયું હતું કે આલ્ફા આલ્ફાગ્લુકોઝ કે બીટા ગ્લુકોઝ હોય એમાં જો ચાર નંબરના કાર્બન પરનો વિન્યાસ ઉલટાઈ દઈએ તે અનુક્રમે આલ્ફા ગેલેક્ટોઝ અને બીટા ગેલેક્ટોઝ થશે તો અહીં આગળ આપણે લેક્ટોઝની અંદર એ મોનોસેકેરાઈડ તરીકે બીટા ગેલેક્ટોસ છે એક તો અહીંયા આગળ આપણે ફક્ત બીટા ગેલેક્ટોઝનું બંધારણ સમજાય તો બીટા ગ્લુકોઝ પર ફક્ત આ ચાર નંબરનો કાર્બન એના પરનો વિન્યાસ એટલે કે આ એક નંબરનો કાર્બન બે નંબરનો કાર્બન ત્રણ નંબર ચાર નંબરના પાંચ નંબર ત્યારે છ નંબર પરનો કાર્બન એ સી એચ ટુ ઓ કાર્બન થશે તો હવે આપણે બીટા બંધારણ કહીએ છીએ તો બીટામાં સી વન પરનો ઓ એચ એ ઉપરની બાજુ આવશે બે ત્રણ પરના ઓએચ જે હતા એમના એમ જ એટલે કે બે નંબર પર ઓ એચ નીચે તો એચ ઉપર ત્રણ નંબરમાં ઓએચ ઉપર તો એચ નીચે હવે ચાર નંબર ઉપર એ ખાસ અહીંયા આગળ આપણે વિન્યાસ ઉલટાઈને લખવાનો છે એટલે ગ્લુકોઝમાં અહીંયા આગળ ચાર નંબર પરનો ઓ નીચે હોય છે જે અહીંયા આગળ ઓ ઉપર આવશે તો એચ નીચે એટલે અહીંયા આગળ ખાસ આ ચાર નંબર ઉપરના ઓ નો વિન્યાસ એ બરાબર ધ્યાન રાખવાનો છે અને આમાં એક નંબર પરનું ઓ ઉપર છે એટલે આ જે બંધારણ થશે એ બીટા ગેલેક્ટોઝનું થશે તો હવે લેક્ટોઝની અંદર જે બે મોનોસેકેરાઇડ છે એમાં એક બીટા ડી ગેલેક્ટોઝ અને બીજો બીટા ડી ગ્લુકોઝ છે તો આ બંને સી વન સી ફોર સાંકળથી જોડાય છે તો હવે આપણે લેક્ટોઝનું બંધારણ કઈ રીતે દોરવું એ જોઈએ તો લેક્ટોઝના જે બે મોનોસેકેરાઈડ છે એમાંનો એક બીટા ડી ગેલેક્ટોઝ અને બીજો છે બીટા ડી ગ્લુકોઝ એ બંને સી વન સી ફોર ગ્લેકોસિડિક સાંકળથી જોડાય છે એમાં ગેલેક્ટોઝનો સી વન અને ગ્લુકોઝનો સી ફોર કાર્બન છે તો પહેલા આપણે એ બંનેની ચક્રીય રચનાઓ બતાવી દઈએ એટલે આ જે થશે બીટા ડી ગેલેક્ટોસ એમાં એક નંબરનો કાર્બન બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર અને આ છ નંબરનો કાર્બન એ સી એચ ટુ ઓ એચમાં રહેલો કાર્બન થશે બીટા ડી ગેલેક્ટો છે એટલે કે એક નંબર પર જે કાર્બ ઓએચ છે એ ઓ એચ એ ઉપરની તરફ આવશે એટલે એચ નીચે જશે તો હવે બે નંબર પર ઓ એચ નીચે ત્રણ નંબર પર ઓ એચ ઉપર ચાર નંબર ઉપર પણ ઓએચ ઉપર જે આપણે ખાસ સમજાવીએ એટલે એચ અહીંયા આગળ નીચે એટલે આ બીટા બીટાડી ગેલેક્ટોઝ એમાં અહીંયા આગળ એક નંબર પરનો એચ ઉપર છે હવે અહીં આગળ આપણે બીટા બીટાડી ગ્લુકોઝનું બંધારણ બતાવીએ કે જેનો ચાર નંબરનો કાર્બન એ અહીંયા ગ્લાયકો સાંકળમાં જોડાવાનો છે એટલે આ એક નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ નંબર અને છ નંબરનો કાર્બન એટલે સી એચ ટુ ઓ રહેલો કાર્બન હવે આ બીટા છે એટલે અહીંયા પણ ઓએચ ઉપર એચ નીચે ઓ નીચે એચ ઉપર અહીંયા આગળ ઓ ઉપર એચ નીચે ચાર નંબર ઉપરનો ઓ એચ એ અહીંયા આગળ નીચે હશે કેમ કે આ ગ્લુકોઝ છે અને ઉપર એચ પણ એટલે આ ગેલેક્ટોઝનો એક નંબરનો કાર્બન જ્યારે ગ્લુકોઝનો ચાર નંબરનો કાર્બન એ આ ગ્લાયકોસિડિક સાંકળથી જોડાઈ જશે એટલે આ પ્રમાણે આ જે બંધારણ બનશે એ બંધારણ બનશે લેક્ટોઝનું એટલે આમ આ ડાયસેક્ટિરાઈડ લેક્ટોઝનું બંધારણ કઈ રીતે દોરવું એટલે એમાં ડીટાડી ગેલેક્ટોઝ નો સી વન કાર્બન અને બીટા ડી ગ્લુકોઝ એનો સી ફોર કાર્બન એ આ રીતે ગ્લાયકોસિડિક સાંકળમાં જોડાય છે બીટા ગેલેક્ટોઝનો સી વન કાર્બન કે જે એનોમેરિક છે એ ગ્લાયકોસિડિક સાંકળ સાથે સંકળાયેલો છે પણ ડી ગ્લુકોઝનો સી ફોર કાર્બન કે જે એનોમેરિક નથી એ ગ્લાયકોસિડિક સાંકળ સાથે સંકળાયેલો છે પણ એનો જે સી વન એનોમેરિક કાર્બન છે આ સી વન એ મુક્લડિયા સમૂહ ઉત્પન્ન કરી શકે છે એટલે કે એ રિડક્શન કરતા તરીકે વર્તી શકે છે માટે લેક્ટોઝે રિડ્યુસિંગ સરકરા કહેવાય છે તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે પરીક્ષામાં જો આવા મોનો સેકેરાઈડ અને ડાયસેકેરાઈડના બંધારણ દોરવાના પૂછાય તો એ આપણે થોડીક આવી પ્રેક્ટિસ કરીને દોરી શકીએ છીએ તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે પોલીસેકેરાઈડની સામાન્ય સમજૂતી જોઈએ તો હવે આપણે પીપીટી ઉપર જોઈશું હવે આપણે પોલીસેકેરાઈડ એની સમજૂતી આ એકવાર ખાલી બતાવી દઈએ કે જો આ માલ્ટોઝમાં બે આલ્ફા ગ્લુકોઝ સી વન સી ફોર ગ્લાયકોડી સાંકળથી જોડાયેલા છે અને લેક્ટોઝમાં એક બીટા બીટાડી ગેલેક્ટોઝ અને બીજો બીટા બીટાડી ગ્લુકોઝ એ આ સી વન સી ફોર ગ્લાયકોસીડિક સાંકળથી જોડાયેલા છે જે આપણે અહીંયા આગળ દોરીને સમજાવી દીધું હા હવે આપણે પોલીસેરાઈડ તો પોલીસ સંયોજનો તો એ વનસ્પતિની અંદર ખાસ બનતા હોય છે અને આ બધા ખાસ એક ખોરાક સંગ્રહ તરીકે પણ કહેવાતા હોય છે તેમાં આપણે સૌથી પહેલાં લઈએ અગત્યના પોલીસ સ્ટાર્ચ સ્ટાર્ચ એ ધાન્યમાંથી મળી આવે છે પછી લીલા શાકભાજીમાંથી પણ પછી કંદમૂળ મૂળ વગેરેમાંથી સ્ટાર્ચ આપણે મેળવી શકીએ તો સ્ટાર્ચ એ આવા આલ્ફા ડી ગ્લુકોઝનો પોલીમર કહેવાય છે એટલે કે સ્ટાર્ચનું જળ વિભાજન કરીએ તો અસંખ્ય આલ્ફા ડી ગ્લુકોઝ સંયોજનો આપણને મળતા હોય છે એટલે સ્ટાર્ચ એ આલ્ફા ડી ગ્લુકોઝનો પોલીમર છે એવું કહેવાય હા હવે સ્ટાર્ચના બંધારણની વાત કરીએ તો સ્ટાર્ચમાં રહેલા મુખ્ય બે ઘટકો એક એમાઇલોસ છે અને બીજો છે એમાઇલો પેક્ટીન સ્ટાર્ચમાં એમાઇલોસ પંદરથી વીસ ટકા હોય છે જ્યારે એમાઇલો પેક્ટીન એંસીથી પંચ્યાસી ટકા હોય છે એમાઇલોઝમાં જે આલ્ફા ડી ગ્લુકોઝ છે એ ડી ગ્લુકોઝ બધા સી વન સી ફોર સાંકળથી જોડાયેલા છે એટલે કે એક ગ્લુકોઝનો સી વન કાર્બન બીજા ગ્લુકોઝનો સી ફોર કાર્બન એ ગ્લાયકો સાંકળથી જોડાયેલા છે અને એમાઇલોઝની અંદર આવા બસ લગભગ બસોથી હજાર જેટલા બસોથી હજાર જેટલા આલ્ફા આલ્ફાગ્લુકોઝના એકમો રહેલા છે અને આમાં બધા જ ગ્લુકોઝ એકમો એ સી વન સી ફોર સાંકળથી જોડાય છે એટલે આ એક શાખા વિહીન શૃંખલા રચાય છે જે આપણે અહીંયા બતાવી શકીએ કે માયલોઝના બંધારણમાં આ દરેક ગ્લુકોઝ આ રીતે એક ગ્લુકોઝનો સી વન તેની જોડેના ગ્લુકોઝનો સી ફોર પછી એ જ ગ્લુકોઝનો સી વન તેની જોડેના ગ્લુકોઝનો સી ફોર એ આવી ગ્લાયકોસિડિક સાંકળથી જોડે શાખા વિહીન આવી શૃંખલા બનાવે છે અને એમાઇલોઝ એ પાણીમાં દ્રાવ્ય હોય છે જ્યારે સ્ટાર્ચનો જે વધુ પ્રમાણમાં ભાગ એંસીથી પંચ્યાસી ટકા એ એમાઇલો છે એની અંદર આલ્ફા ગ્લુકોઝના એકમો એમાઇલોઝની જેમ જ આ સી વન સી ફોર સાંકળથી તો જોડાયેલા જ હોય છે પણ એમાં બીજી આવી જે શાખા હોય છે એ સી વન સી સિક્સ ગ્લાયકો સાંકળથી જોડાઈને આવી શાખી રચના બનાવે છે જે આપણે આગળ બતાવી શકીએ અહીંયા આગળ આલ્ફા ગ્લુકોઝ આ સી વન સી ફોર ગ્લાયકોડિક સાંકળથી આમ શાખા વિહીન શૃંખલા બનાવે એવી આ બીજી શૃંખલા કહીએ આ પણ શાખા વિહીન પણ આવી એક શૃંખલા એ બીજી શૃંખલા સાથે જોડાય તો એક શૃંખલામાં આલ્ફાગ્લુકોઝનો સી વન અને બીજી શૃંખલામાં આલ્ફાગ્લુકોઝનો સી સિક્સ એની વચ્ચે આ ગ્લાયકોસીડીક સાંકળ રચાય છે અને એના કારણે આ શાખા રચાય છે એટલે આમ એમાઇલોપેક્ટિનનું જે બંધારણ છે એ આ રીતે શાખીય હોય છે એટલે આમ યાદ રાખો સ્ટાર્ચની અંદર રહેલા મુખ્ય બે ઘટકો એમાઇલોઝ જે પાણીમાં દ્રાવ્ય છે જ્યારે એમાઇલોપેક્ટિન એ પાણીમાં અદ્રાવ્ય છે જેનું પ્રમાણ વધુ છે એસીથી પંચ્યાસી ટકા છે એમાઇલોઝ એ શાખાવિહીન શૃંખલા છે એટલે એમાં ગ્લુકોઝ એકમો ક્રમમાં સીવન સીફોર સાંકળથી જોડાયેલા છે અને આવા આવી એક શૂંખામાં લગભગ બસોથી હજાર આલ્ફાગ્લુકોઝના એકમો છે જ્યારે એમાઇલો પેક્ટિંગ શાખા ધરાવતી રચના છે એટલે આમાં સીવન સિફોરથી જે સરળ શૃંખલા બની હોય આવી શૃંખલાઓ એકબીજા સાથે સીવન સિક્સ સાંકળથી જોડાઈ ગયેલી હોય છે જે આપણે આ બંધારણમાં સમજાવીએ છીએ એમાઇલોઝ અને આ એમાઇલો પેક્ટિનનું બંધારણ છે એટલે આ પાણીમાં અદ્રાવ્ય છે હવે સેલ્યુલોઝની વાત કરીએ તો સેલ્યુલોઝ પણ આ રીતે ગ્લુકોઝનો જ પોલીમર છે પણ જેમ સ્ટાર્ચમાં આલ્ફા ડી ગ્લુકોઝ એકબીજા સાથે સીવન સી ફોર સાંકળથી જોડાયેલા છે એમ સેલ્યુલોઝમાં બીટાડી ગ્લુકોઝ એકબીજા સાથે સી વન સી ફોર ગ્લાયકોડિક સાંકળથી જોડાયેલા છે એટલે સેલ્યુલોઝ એ બીટા ગ્લુકોઝનો પોલિમર કહેવાય છે અને એનું આપણે આ બંધારણ રજૂ કર્યું અહીંયા આગળ જોશો તો આ એક ગ્લુકોઝનો સી ફોર એટલે આ સી ફોર છે અને આ બીજા ગ્લુકોઝનો સી વન એટલે આ સી વન અને આ સી ફોર વચ્ચે આ રીતે ગ્લાઇકોસેડિક સાંકળ છે એ અહીંયા પણ આ સી વન અને સી ફોર વચ્ચે ગ્લાયકોસિડિક સાંકળ છે બાકીના બધા વિન્યાસ એમના એમ જ હોય છે એટલે આ બંધારણ સેલ્યુલોઝનું કહેવાય છે અને બીટા ગ્લુકોઝનો પોલીમર છે હવે આવો બીજો એક પોલીસ કરે ગ્લાયકોઝન તો ગ્લાયકોઝન તો એનું બંધારણ ને સમાન જ હોય છે પણ એમાઇલોપેક્ટિન કરતાં એ વધુ સાખિત હોય છે એટલે પ્રાણી જ સ્ટાર્જ તરીકે પણ ઓળખાય છે અને એમાઇલોઝ એ પ્રાણીઓમાં મગજ યકૃત અને સ્નાયુઓમાં રહેલું હોય છે હવે જ્યારે શરીરમાં ગ્લુકોઝની જરૂર પડે છે ત્યારે અહીંયા આગળ ઉત્સેચકો એ ગ્લાયકોઝનને તોડીને એનું રૂપાંતર ગ્લુકોઝમાં કરતા હોય છે એટલે જ્યારે પણ શરીરમાં આપણને ઉર્જાની જરૂર પડે તો ઉર્જા આપણને ગ્લુકોઝમાંથી મળતી હોય છે પણ જો ગ્લુકોઝ ઓછો પડતો હોય તો શરીરમાં રહેલા ગ્લાયકોઝનને ઉત્સેચકો તોડે અને એનું રૂપાંતર ગ્લુકોઝમાં કરે છે અને ગ્લુકોઝને કારણે આપણને પછી ઉર્જા મળી રહેતી હોય છે તો હવે આમ આપણે આ પોલીસેકેરાઇડ જોયા સ્ટાર્ચ સેલ્યુલોઝ અને ોજન તો હવે આ એક નાનો ટૉપિક કે કાર્બોહાઈડ્રેટ સંયોજનોનું મહત્ત્વ મોટાભાગે આપણે આ જાણીએ જ છીએ તો ખાસ રજૂ કરીએ તો કાર્બોહાઈડ્રેટ એ ખોરાકનો મુખ્ય ભાગ છે આપણે ખોરાકમાં આહારમાં કહીએ તો આપણો મુખ્ય ઘટક એ કાર્બોહાઈડ્રેટ સંયોજનો છે કેમ કે એ વનસ્પતિ ધાન્ય દરેકમાં રહેલા છે પછી પહેલા વૈદ્યો દ્વારા શક્તિના સ્ત્રોત તરીકે લાંબા સમય સુધી મધનો ઉપયોગ કરતા હોય છે અને મધમાં પણ કાર્બોહાઈડ્રેટ રહેલો છે ઉર્જાના સંગ્રાહક તરીકે વનસ્પતિમાં કાર્બોહાઈડ્રેટ એ સ્ટાર્ચ કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ અને પ્રાણીઓમાં એ ગ્લાયકોજન વપરાય છે એટલે વનસ્પતિમાં ઉર્જાના સંગ્રહ તરીકે કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ જ્યારે પ્રાણીઓમાં કહીએ તો ગ્લાયકોઝન હોય છે પછી બેક્ટેરિયા અને વનસ્પતિની કોષ દીવાલ એ મુખ્યત્વે સેલ્યુલોઝની જ બનેલી હોય છે આપણે ઘરમાં જે ફર્નિચર બનાવવા કે ઘર જ્યારે બંધાતું હોય ત્યારે લાકડાની જરૂર પડે છે એટલે આમ લાકડાનો ખાસ ઉપયોગ ઘરમાં ફર્નિચરની બનાવટમાં થતો હોય છે તો આ લાકડું તો એ એક સેલ્યુલોઝ કારણ કે વનસ્પતિ કહેવાય આમ તો એટલે એમાં સેલ્યુલોઝ આવેલો છે એટલે આમ આ પણ એક કાર્બોહાઈડ્રેટનો ઉપયોગ ગણાશે કે સેલ્યુલોઝ ફર્નિચર બનાવવા માટે વપરાય છે આ જ રીતે કાપડ કહીએ સૂતરાઉ રેસા તો સૂતરાઉ રેસા તો એ પણ સેલ્યુલોઝના બનેલા હોય છે એટલે આમ આ રીતે સેલ્યુલોઝ કપડાં બનાવવા માટે કાર્બોહાઇડ્રેટનો ઉપયોગ કરીએ છીએ પછી અનેક ઉદ્યોગો દાખલા તરીકે કાગળ છે વાર્નિશ છે કાપડ છે આ બધામાં કાચો માલ એ કાર્બોહાઈડ્રેટ સંયોજનો પૂરો પાડે છે તો વિદ્યાર્થી મિત્રો આ આપણે એક કાર્બોહાઈડ્રેટ જે અગત્યનો અણુ કહેવાય છે એની આખી સમજૂતી જોઈએ હવે એક બીજો જૈવિક અણુ અગત્યનો જે પ્રોટીન છે જે આપણા શરીરમાં ખૂબ જ અગત્યનો ઘટક ગણાય છે પ્રોટીન સંયોજનો તો એ ખૂબ જ જૈવિક અગત્યતા ધરાવતું સંયોજન કહેવાય છે એનો મુખ્ય સ્ત્રોત કહીએ તો એ દૂધ ચીઝ કઠોળ મગફળી છે પછી માછલી માંસ વગેરેમાંથી આપણને પ્રોટીન મળી રહેતું હોય છે પ્રોટીન તે શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે ખૂબ જ જરૂરી છે હવે બધા જ પ્રોટીન એ આલ્ફા એમિનો એસિડના પોલીમર કહેવાય છે એટલે એમિનો એસિડ એ પ્રોટીનનો બંધાણીય એકમ ગણાય છે જો પ્રોટીનનું જળ વિભાજન કરવામાં આવે તેમાં અસંખ્ય જુદા જુદા આલ્ફા એમિનો એસિડ મળતા હોય છે એટલે પ્રોટીનની સમજૂતી આપણે આપીએ તો સૌ પ્રથમ આપણે આલ્ફા એમિનો એસિડ વિશે સમજવું પડે તો હવે એમિનો એસિડ જે કહીએ તો પહેલાં એમિનો એસિડ એટલે એવું સંયોજન કે જેમાં એમિનો સમૂહ કે જે બેઝિક સમૂહ છે એનએચ અને એસિડ સમૂહ એટલે કાર્બોક્શીલ સમૂહ સીડબલ એચ જે એસિડિક સમૂહ છે આ બંને સમૂહ ધરાવે છે એટલે એનું નામ પડ્યું એમિનો એસિડ પ્રોટીનના જળ વિભાજનથી માત્ર આલ્ફા એમિનો એસિડ સંયોજનો જ મળે છે અને તે આ સી ડબલ્યુ એચ અને એન ટુ જે સમૂહ મુખ્ય કહીએ છીએ એના સિવાય અન્ય ક્રિયાશીલ સમૂહો પણ ધરાવી શકે છે તો હવે આલ્ફા એમિનો એસિડ તો અહીંયા આગળ આલ્ફા કાર્બનની સમજૂતી કાર્બનિક સંયોજનોના જે આપણે પ્રકરણો સમજ્યા એમાં બરાબર આ સમજેલા હોઈએ કે આ જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ સી ડબલ્યુએચ એ જે પણ કાર્બન સાથે જોડાયો હોય એ કાર્બનને આલ્ફા કાર્બન કહેવાય છે એટલે આપણે આ કાર્બનને આલ્ફા કાર્બન કહીએ છીએ તો આ આલ્ફા કાર્બન સાથે કાર્બોક્સિલ સમૂહ ડબલ એજ જોડાયેલો છે અને એ જ કાર્બન સાથે આ એમિનો સમૂહ પણ જોડાયેલો છે એટલે એના ઉપરથી આનું નામ પડ્યું છે આલ્ફા એમિનો એસિડ કેમ કે એમિનો સમૂહ અને આ કાર્બોક્સિલ એટલે કે એસિડ સમૂહ બંને આલ્ફા કાર્બન સાથે જોડાયેલા છે અને આ આર એ શૃંખલા ગણાય છે જેમાં વિવિધ પ્રકારની શૃંખલાઓ કે સમૂહોનો સમાવેશ થતો હોય છે ચક્રીય અને શાખીય શૃંખલાઓ પણ તો આલ્ફા એમિનો એસિડનું આ બંધારણ કે એના આલ્ફા એમિનો એસિડ કઈ રીતે કહેવામાં આવે છે હવે એમિનો એસિડના નામની વાત કરીએ તો બધા એમિનો એસિડના જે નામ છે એ એના રૂઢિગત નામ કહેવાય છે રૂઢિગત નામ આ નામ એ કાતો તેમના ગુણધર્મ ઉપરથી આપેલું હોય છે અથવા તો તેમનો સ્ત્રોત કે જેમાંથી એ સૌ પ્રથમ મેળવાયા હોય એના ઉપરથી આપેલું હોય છે એટલે આમ રૂઢિગત નામ એ તેમના ગુણધર્મ અથવા સ્ત્રોત પ્રદર્શિત કરે છે એટલે રૂઢિગત નામ ઉપરથી અહીંયા આગળ ક્યારેય આપણે આ અલ્ફા એમિન એસીનું રાસાયણિક બંધારણ કેવું હશે એ સમજી શકતા નથી એટલે આ નામ બરાબર આપણે યાદ રાખવા પડે છે હવે આપણે રૂઢિગત નામ કે જે એના ગુણધર્મ અથવા તો સ્ત્રોતને પ્રદર્શિત કરે છે એનું ઉદાહરણ જોઈએ દાખલા તરીકે ગ્લાયસિન આ એમિનો એસિડ સૌથી સાદામાં સાદો એમિનો એસિડ છે તેનું નામ ગ્લાયસિન કઈ રીતે આપવામાં આવ્યું તો આ એમિનો એસિડ એ સ્વાદમાં ગળ્યો હોય છે એટલે કે મીઠો સ્વાદ ધરાવે છે અને મીઠા સ્વાદ માટે ગ્રીકમાં જે શબ્દ છે એ છે ગ્લાયકોસ એટલે ગ્લાયકોસનો અર્થ થાય છે સ્વાદે મીઠું આ એક ગ્રીક શબ્દ છે એટલે આમ આ એમિનો એસિડ એ સ્વાદે ગળ્યો હોવાથી આ ગ્રીક શબ્દ ઉપરથી એનું નામ પડ્યું ગ્લાયસિન એટલે આમ ગ્લાયસિન નામ એના આ ગળ્યા સ્વાદના ગુણધર્મ ઉપરથી આપેલું નામ કહેવાય છે આ જ રીતે જો સ્ત્રોત ઉપરથી આપેલું નામ કહીએ તો દાખલા તરીકે ટાઈરોસીન છે તો ટાયરોસીન એ ચીઝમાંથી મેળવાયો હતો અને ગ્રીકમાં ચીઝને કહે છે એટલે આમ ગ્રીક ગ્રીકમાં કહીએ તો ટાઈરોઝ એનો અર્થ થાય છે ચીઝ એટલે કે એમાંથી આ એમિનો એસિડ હોવાથી એનું નામ પડ્યું છે એટલે એ એના સ્ત્રોત ઉપરથી આપેલું નામ કહેવાય છે એ રીતે ગણવામાં આવે છે હવે એમિનો એસિડની ખાસ વિન્યાસ સંબંધિત બંધારણની વાત કરીએ તો ગ્લાઇસીન સિવાય બધા જ આલ્ફા એમિનો એસિડ એક અસમ કાર્બન ધરાવે છે એટલે ગ્લાયસીન સિવાયના બધા જ આલ્ફા એમિનો એસિડ એ પ્રકાશ ક્રિયાશીલ હોય છે કેમ કે અસમ કાર્બન ધરાવે અને જે પણ કાર્બનિક સંયોજન અસમ કાર્બન ધરાવતું હોય એ ધ્રુવીભૂત પ્રકાશના સમતલનું કોણાવર્તન કરવાની ક્ષમતા ધરાવે છે જેને આપણે ક્રિયા પ્રકાશ ક્રિયાશીલતા કહીએ છીએ એટલે ગ્લાયસિન એવો એમો એમિનો એસિડ છે કે જેમાં અસમ કાર્બન નથી પણ એ સિવાયના બધા જ એમિનો એસિડ એ ઓછામાં ઓછો એક અસમ કાર્બન ધરાવતો હોવાથી એ પ્રકાશ ક્રિયાશીલ છે એટલે અહીંયા આલ્ફા એમિનો એસિડ આ રીતે પ્રકાશ ક્રિયાશીલ હોવાથી એના આલ્ફા કાર્બન પરનો વિન્યાસ અગત્યનો થાય છે અને આવા જ્યારે પ્રકાશ ક્રિયાશીલ સંયોજનો હોય તો એના બંધારણને દર્શાવવા માટેની એક રીત છે કે એનો ડી અને એલ વિન્યાસ એટલે કે ડી અને એલ સ્વરૂપ જે કેપિટલ લેટરમાં લખેલું છે તો આ બંને સ્વરૂપે આલ્ફા એમિનો એસિડ અસ્તિત્વ ધરાઈ શકે છે તો ડી અને એલ બંધારણો અથવા વિન્યાસ કહીએ આપણે ગ્લુકોઝ વખતે સમજાયેલા કે અંતિમ કિરાલ કાર્બન એટલે કે અહીંયા આલ્ફા કાર્બન કે જે કિરાલ કાર્બન અથવા સમ કાર્બન છે એના પરનો વિન્યાસ જેમ ગ્લુકોઝમાં ઓ એચના વિન્યાસ ઉપરથી આ ડી સ્વરૂપ છે કે એલ સ્વરૂપ છે એવું કહેતા હતા એમ આલ્ફા એમી એમિનો એસિડમાં એન એચ વિન્યાસ ઉપરથી એ ડી આલ્ફા એમિનો એસિડ છે કે એલ આલ્ફા એમિનો એસિડ છે એ નક્કી કરાય છે જો અહીં આગળ આલ્ફા એમિનો એસિડનું આ ફિસર સૂત્ર દોરવામાં આવે એટલે કે ઉપર અને નીચેનો સમૂહ એ આ સમતલની પાછળની બાજુ જાય છે આપણાથી દૂર તરફ જ્યારે આજુબાજુના સમૂહ એ સમતલથી આગળની તરફ એટલે આપણી તરફ આવે છે એ રીતે જોવાનું હોય છે અને જ્યારે હવે આપણે આને ડી કે એલ સ્વરૂપે રજૂ કરવા હોય તો ફિસર સૂત્રને એ રીતે દોરવાનું કે મુખ્ય કાર્બન શૃંખલા આ રીતે સીધી સિરોલમ એનો ઉપર અને નીચેનો જે છેડો હોય તો એમાં જે ઉપરનો છેડો શીર્ષ કહીએ તો ત્યાં એવો કાર્બન હોવો જોઈએ કે જેનો ઓક્સિડેશન આંખ સૌથી વધારે એટલે કે આ ઓક્સિડાઈઝડ કાર્બન કહેવાય છે એટલે એનો ઓક્સિડેશન આંખ સૌથી વધારે હોવો જોઈએ એ રીતે દોરવાનું અને પછી અસમ કાર્બન ઉપર એનએચ ટુ જમણી બાજુ છે કે ડાબી બાજુ એ જોવાનું છે તો આપણે એ સ્વરૂપે આ દર્શાવ્યું ફિસર સૂત્ર તો અહીંયા એનએચ ટુ એ જમણી બાજુ છે તો આને ડી આલ્ફા એમિનો એસિડ કહેવામાં આવે છે અને જો આ જ એનએચ એ આ અસમ કાર્બનની ડાબી બાજુ હોય તો એને કેપિટલ એલ આલ્ફા એમિનો એસિડ કહેવાય છે અહીંયા કેપિટલ ડી અને કેપિટલ એલ એ વિશિષ્ટ પરિભ્રમણની સંજ્ઞા દર્શાવતા નથી પણ સ્મોલ ડી અને સ્મોલ એલ કે જે વિશિષ્ટ પરિભ્રમણ ડાબી બાજુ છે કે જમણી બાજુ એની સાથે સંકળાયેલું છે એની સાથે આ ડી અને કેપિટલ ડી અને કેપિટલ એલને કોઈ સંબંધ હોતો નથી એટલે આમ બધા જ આલ્ફા એમિનો એસિડ ગ્લાયસિન સિવાય એ પ્રકાશ ક્રિયાશીલ હોવાથી એને આપણે આ ડી સ્વરૂપે અથવા એલ સ્વરૂપે રજૂ કરી શકીએ છીએ ગ્લાયસીનમાં માત્ર આ જે આપણે આર કહ્યું છે ત્યાં એચ હોય છે એટલે આ બંને સરખા થઈ જવાથી ગ્લાયસીનમાં આ કાર્બન અસમ રહેતો નથી એટલે ગ્લાયસિન એ પ્રકાશ ક્રિયાશીલ નથી હોતું હા તો આલ્ફા એમિનો એસિડનું આપણા કેપિટલ ડી અને કેપિટલ એન વિન્યાસ સમજ્યા પછી હવે આગળ વાત કરીએ તો મોટા ભાગના કુદરતી આલ્ફા એમિનો એસિડ એ એલ વિન્યાસ ધરાવતા હોય છે એટલે કે આપણે આ જે બંધારણ બતાવ્યું એ રીતના હોય છે એલ વિન્યાસ ધરાવતા હોય એટલે આમ પ્રોટીનનું જળ વિભાજન કરો તો મળતા બધા આલ્ફા એનો એમિનો એસિડ એ બધા મોટા ભાગે એલ વિન્યાસ ધરાવે છે ડી વિન્યાસ હોતા નથી તો એમિનો એસિડના બંધારણને સમજ્યા પછી હવે એમિનો એસિડ સંયોજનોનું વર્ગીકરણ સમજીએ તો એના એસિડિક બેઝિક સભા ઉપરથી એને ત્રણ પ્રકારમાં વર્ગીકૃત કરેલા છે તટસ એમિનો એસિડ બેઝિક એમિનો એસિડ અને એસિડિક એમિનો એસિડ તો પહેલાં જોઈએ તટસ્થ એમિનો એસિડ સંયોજનો હવે એમિનો એસિડમાં મુખ્ય સમૂહ જે એનએચ ટુ અને સીડબલ્યુએચ છે જો આ બંનેની સંખ્યા સમાન હોય તો આવો એમિનો એસિડ તટસ્થ હશે તો આવા બધા જ એમિનો એસિડને તટસ્થ એમિનો એસિડ કહેવાય છે એટલે જે એમિનો એસિડમાં બેઝિક એમિનો સમૂહ અને એસિડિક સી ડબલ એચ સમૂહની સંખ્યા સમાન હોય એ બધા તટસ એમિનો એસિડ કહેવાય છે દાખલા તરીકે ગ્લાઇસીન તટસ છે લ્યુસિન પણ તટસ કહેવાય છે એલેનાઇન પણ તટસ છે એટલે તટસ એમિનો એસિડની સંખ્યા ઘણી બધી વધારે છે હવે બેઝિક એમિનો એસિડ એટલે સમજી શકાય કે આમાં બેઝિક સમૂહની સંખ્યા વધારે હોવી જોઈએ એટલે એનએચ ટુ સમૂહ કયો છે બેઝિક સમૂહ છે એસીડ સમૂહ એસિડિક સમૂહ છે તો જે એમિનો એસિડમાં બેઝિક એનએચ ટુ સમૂહની સંખ્યા એ કાર્બોક્સિલ સમૂહની સંખ્યા કરતાં વધારે હોય તો આવા બધા એમિનો એસિડ બેઝિક ગુણધર્મ ધરાવતા હોવાથી એ બેઝિક એમિનો એસિડ સંયોજનો કહેવાય છે દાખલા તરીકે આર્જિનિન હિસ્ટિડિન અને લાઈસીન આ એક બેઝિક એમિનો એસિડ છે આ યાદ રાખો આર્જિનિન હિસ્ટિડિન અને ગ્લાઇસિન તો આ બેઝિક એમિનો એસિડ છે તો હવે આ જ રીતે આપણે સહેલાઈથી સમજી શકીએ કે એસિડિક એમિનો એસિડ સંયોજનો તો એસિડિક એમિનો એસિડ સંયોજનો ગુણધર્મમાં એસિડિક સ્વભાવ ધરાવે એટલે કે આવા એમિનો એસિડમાં બેઝિક એનએચ ટુ સમૂહની સંખ્યા કરતાં એસિડિક કાર્બોક્સિલ સમૂહ સીડબ્લ એચની સંખ્યા વધારે હોય છે તો આ બધા એસિડ એમિનો એસિડ એ એસિડિક હોય છે દાખલા તરીકે એનું નામ પણ એ રીતે છે ગ્લુટામીક એસિડ એસ્પાર્ટિક એસિડ તો એક એસિડિક એમિનો એસિડ સમૂહ કહેવાય છે એસિડિક એમિનો એસિડ સંયોજન તરીકે ઓળખાય એટલે આમ એમિનો એસિડનું વર્ગીકરણ આપણે તટસ એમિનો એસિડ બેઝિક એમિનો એસિડ અને એસિડિક એમિનો એસિડમાં સમજાઈ શકીએ હવે એમિનો એસિડનું વર્ગીકરણ એ આવશ્યક એમિનો એસિડ અને બિન આવશ્યક એમિનો એસિડ તરીકે પણ કરી શકાય છે તો આપણે પહેલું જોઈએ બિન આવશ્યક એમિનો એસિડ સંયોજનો તો જે એમિનો એસિડ સંયોજનોનું સંશ્લેષણ એ શરીરમાં થાય છે તેમને બિન આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહેવાય છે કેમ કે આમનું સંશ્લેષણ જ શરીરમાં થાય છે એટલે જે એમિનો એસિડ શરીરમાં સંશ્લેષિત થતા હોય એ બધા બિન આવશ્યક એમિનો એસિડ છે જ્યારે આવશ્યક એમિનો એસિડ એના કરતાં વિરુદ્ધ કે જે એમિનો એસિડ સંયોજનોનું સંશ્લેષણ શરીરમાં થઈ શકતું નથી પણ માત્ર આહાર મારફતે જ તેને આપણે મેળવીએ છીએ તેમને આવશ્યક એમિનો એસિડ સંયોજનો કહેવાય છે એટલે આમ જે એમિનો એસિડનું સંશ્લેષણ શરીરમાં થતું ના હોય પણ એ માત્ર આહાર તરીકે લેવાય છે તો એમને કહેવાય છે આવશ્યક એમિનો એસિડ તો આવા દસ આવશ્યક એમિનો એસિડ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે જેમ કે આપણે અહીંયા આગળ રજૂ કર્યા કે આ દસે દસ જે એમિનો એસિડ છે એ બધા આવશ્યક એમિનો એસિડ છે એના ક્રમમાં કહીએ તો જો પહેલાં ત્રણ લ્યુસિન લાઇસિન અને આઇસોલેશિન લ્યુસિન લાઇસિન આઇસોલેશિન પછીના ચાર કહીએ તો આર્જિનિન હિસ્ટિડિન થ્રીઓનિન ને મિથિયોનિન છે આર્જીનિન હિસ્ટિડિન થ્રીઓનિન અને મિથિયોનિન એટલે આમ સાત થઈ ગયા અને બાકીના ત્રણ છે તો એક ફિનાઇલ એલેનાઇન પછી ટ્રિપ્ટોફાન અને વેલિન એટલે આમ આપણે આ દસ આવશ્યક એમિનો એસિડના નામ યાદ રાખી શકીએ તો પહેલાં ત્રણ લ્યુસિન લાઇસિન આઇસોલેશિન પછીના ચાર આર્જિનિન હિસ્ટિડિન થ્રિઓનિન મિથિયોનિન અને પછીના ત્રણનું ગ્રુપ કહીએ તો ફિનાઇલ એલેનાઇન ટ્રિપ્ટોફાન અને વેલિન છે તો આ દસ આવશ્યક એમિનો એસિડ કે જે આપણે યાદ રાખવાના છે આમનું સંશ્લેષણ શરીરમાં થતું નથી એ માત્ર આહાર સ્વરૂપે લેવાય છે હવે એમિનો એસિડ કહીએ આમ તો સામાન્ય રીતે બધા રંગ વિહીન છે સ્ફટિકમય છે અને પાણીમાં દ્રાવ્ય પણ છે અને ઊંચા ગલનબિંદુ ધરાવતા ઘન પદાર્થો કહેવાય છે એટલે એ મોટાભાગે ક્ષાર સ્વરૂપે હોય છે એટલે એનું એક ખાસ આ સ્વરૂપ છે કે એમિનો એસિડનું દ્વિધ્રુવ આયન સ્વરૂપ એટલે દ્વિધ્રુવીય આયન સ્વરૂપે એમિનો એસિડ તો આવો જે પણ અણુ દ્વિધ્રુવીય આયન સ્વરૂપે હોય એ જ્વિટર આયન તરીકે ઓળખાય છે એટલે એમિનો એસિડનું એક જ્વિટર આયન સ્વરૂપ ગણાય છે હવે આપણે જાણીએ છીએ કે આલ્ફા એમિનો એસિડમાં બેઝિક એમિનો સમૂહ છે કે જે પ્રોટોન મેળવવાની ક્ષમતા ધરાવે જ્યારે બીજો એસિડિક સીડબલ એચ સમૂહ છે કે જે પ્રોટોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે આ બંને એક જ અણુમાં છે એટલે એક જ અણુની અંદર જલીય દ્રાણમાં સી ડબલ એચ સમૂહ પ્રોટોન ગુમાવે છે જ્યારે સામે એનએચ ટુ સમૂહ પ્રોટોન સ્વીકારે છે એટલે આમ સી ડબલ એચ સમૂહ પ્રોટોન ગુમાવે એટલે ઋણ વીજભાર ઋણ વીજભાર ધરાવતો સમૂહ થઈ જાય સી ડબલ માઇનસ જ્યારે એનએચ ટુ સમૂહ એ પ્રોટોન મેળવી લે છે એટલે એનએચ થ્રી પ્લસમાં ફેરવાઈ જશે ધન ધનવિજભાર ધરાવશે એટલે પરિણામે આવો દ્વિધ્રુવીય આયન બનશે જો આ આલ્ફા એમિનો એસિડ આ બેઝિક એનએચ ટુ સમૂહ જેમાં નાઇટ્રોજન ઉપર આવું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે અને આ એસિડિક સી ડબલ ઓ સમૂહ તે આ પ્રોટોન ગુમાવે અને આ એનએચ ટુ સમૂહ પ્રોટોન મેળવે એટલે આ રીતે આવો આયન બની જાય કે જે ધન વિજભાર અને ઋણ વિજભાર બંને ધરાવે એટલે બંને વિજભાર સમાન છે એટલે આમ ઘણા વિદ્યુતીય રીતે તટસ્થ પણ એ ધન વિજભાર અને ઋણ વિજભાર બંને ધરાવે છે એટલે એનું એક ક્ષાર સ્વરૂપ કહેવાય છે જલીય દ્રાવણમાં એટલે આ ક્ષાર તરીકે વર્તે છે એટલે આને આપણે જ્વિટર આયન તરીકે ઓળખીએ છીએ એટલે આમ એમિનો એસિડનું આ જ્વિટર આયન સ્વરૂપ અથવા દ્વિધ્રુવીય આયન સ્વરૂપ કહેવાય છે તો હવે આપણે આ સમજ્યા કે પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ છે તો હવે પ્રોટીન સંયોજનનું ટૂંકમાં બંધારણ સમજીએ તો પ્રોટીનનું બંધારણ જ્યારે સમજીએ તો આપણે જા કે પ્રોટીન એ ઘણા બધા એમિનો એસિડ એસિડના જોડાવાથી બનેલું છે તો એમિનો એસિડનું જોડાણ થાય છે એ જોડાણને કહેવાય છે પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઈડ સાંકળ તો પેપ્ટાઈડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ કેવી રીતે રચાય છે તો આ બંધ બે સમાન અથવા જુદા જુદા એમિનો એસિડના અણુઓમાં એક અણુનો સી ડબલ એચ સમૂહ અને બીજા અણુનો એનએચ ટુ સમૂહ વચ્ચેની પ્રક્રિયાથી પાણીનો અણુ ગુમાવે છે અને પાણીનો એક અણુનું વિલોપન કહેવાયને તો પાણીના એક અણુનું વિલોપન થઈને આવો એક પેપ્ટાઇડ બંધ એટલે કે સીઓ બંધ બને છે આને આપણે અહીંયા આગળ પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળથી ઓળખીએ છીએ અને રાસાયણિક રીતે આ એમાઇડ સમૂહ કહેવાય છે એટલે એમાઇડ બંધ એક પેપ્ટાઇડ બંધ છે તો આમ બે જુદા જુદા અથવા તો બે સમાન એમિનો એસિડમાં એકનો સી ડબલ એચ અને બીજાનો એનએચ ટુ સમૂહ પ્રક્રિયા કરે તો પાણીના એકણોનું વિલોપન થવાથી આવો સીઓ એનએચ સમૂહ બને છે અને જેના દ્વારા બે એમિનો એસિડ જોડાઈ જાય છે એટલે આને કહેવાય છે પેપ્ટાઇડ બંધ અથવા પેપ્ટાઇડ સાંકળ એટલે આમ આપણે અહીંયા ઉદાહરણથી સમજાવીએ તો દાખલા તરીકે આ ગ્લાઇસીન એનએચ ટુ સી એચ ટુ સી ડબલ એચ તો આ એલ એ નાઇન છે એનએચ ટુ સી એચ અને સી એચની સાથે આ મિથાઇલ સમૂહ સી એચ થ્રી અને સી ડબલ એચ સમૂહ જોડાયા છે તો આ એલ એનાઇન છે એટલે બે જુદા જુદા એમિનો એસિડ થયા તો અહીંયા આગળ ગ્લાયસીનનો સી ડબલ એચ સમૂહ અને એલેનાઇનનો એનએચ ટુ સમૂહ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો આ પાણીનો એક અણુ દૂર થાય છે પાણીના અણુનું વિલોપન થાય છે અને આવો સીઓ એનએચ સમૂહ એટલે કે પેપ્ટાઇડ બન જેને આપણે કહીએ છીએ એ રચાય છે અને એના દ્વારા ગ્લાયસીન અને એલેનાઇન જોડાઈ જાય છે એટલે આમ આ બે એમિનો એસિડ આવા એક પેપ્ટાઇડ બનતી જોડાય તો આને ડાયપેપ્ટાઇડ કહેવાય એટલે આ જે બંધારણ છે એક ડાય પેપ્ટાઇડનું છે એમાં પહેલો છે ગ્લાઇસીન છે કે જેનો સી પેપ્ટાઇડ બંધમાં ભાગ લે છે બીજો છે એલેનાઇન છે કે જેનો એનએચ ટુ સમૂહ પેપ્ટાઇડ બંધ બનાવવામાં ભાગ લે છે તો એનું નામ ગ્લાઇસીલ એલેનાઇન આ રીતે આપવામાં આવે છે એટલે આ ગ્લાઇસ પહેલો જે એમિનો એસિડ હોય કે જેનો સીડબ્લ્યુએચ સમૂહ પેપ્ટાઇડ બંધ બનાવવામાં ભાગ લે છે એના નામમાં અહીંયા એનની જગ્યાએ એલ લખી કાઢવાનો એટલે ગ્લાયસીનની જગ્યાએ ગ્લાયસીલ અને બીજો જે એમિનો એસિડ છે એનું નામ એનું એ જ રાખવામાં આવે છે એલેનાઇન એમાં કોઈ ફરક કરવામાં આવતો નથી એટલે આમ આ જે ડાયપેપ્ટાઇડ બન્યો એને કહેવાશે ગ્લાયસીલ એલેનાઇન આ જ પ્રમાણે જેમ બે એમિનો એસિડ એક પેપ્ટાઇડ બંધથી જોડાય તો ડાયપેપ્ટાઇડ બને છે તેમ ત્રણ એમિનો એસિડ બે પેપ્ટાઇડ બંધથી જોડાય તો ટ્રાયપેપ્ટાઇડ બને સમજી શકાય એટલે આમ એક પછી એક આવા એમિનો એસિડ જો પેપ્ટાઇડ બંધથી જોડાતા જશે એમ એક એક એમિનો એસિડ ઉમેરાતો જાય તો ટ્રાયપેપ્ટાઇડમાં જો એક એમિનો એસિડ જોડાય તો ટેટ્રાપેપ્ટાઇડ બને ટેટ્રાપેપ્ટાઇડ સાથે બીજું એક એમિનોએસિડ પેપ્ટાઈડ બંધથી જોડાય તો પેન્ટા પેપ્ટાઇડ બને એના પછી હેગા પેપ્ટાઇડ બને આમ આખી પોલીપેપ્ટાઇડ શૃંખલા બનતી જાય છે તો બેથી દસ એમિનો એસિડ આવા પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય એટલે બેથી દસ સુધીના તો જે પેપ્ટાઇડ શૃંખલા બને છે તેને ઓલિગો પેપ્ટાઇડ કહેવાય છે ઓલિગો પેપ્ટાઇડની રજૂઆત વિદ્યાર્થી મિત્રો અત્યારે ટેક્સ્ટબુકમાં આપેલી નથી પણ યાદ રાખો કે જ્યારે બે એમિનો એસિડથી દસ એમિનો એસિડ એ પેપ્ટાઇડ બંધથી જોડાયેલા હોય તો એ ઓલિગો પેપ્ટાઇડ તરીકે ઓળખાય છે જો દસ કરતાં વધુ એટલે દસથી વધુ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાય તો એ બનતી પેપ્ટાઇડ શૃંખલાને પોલીપેપ્ટાઇડ કહે છે એટલે આમ પોલીપેપ્ટાઇડની અંદર રહેલા એમિનો એસિડની સંખ્યા વધારે હોય છે સ્વાભાવિક છે દસ કરતાં વધારે એમ અણુભાર પણ વધતો જાય અને જ્યારે આ અણુભાર દસ હજાર યુ એટલે કે દસ હજાર એટોમિક માસ યુનિટ અથવા કહી શકીએ દસ હજાર ગ્રામ પ્રતિ મોલ કરતાં પણ વધુ થઈ જાય તો આવા અણવીય દળ ધરાવતા પોલીપેપ્ટાઇડને પ્રોટીન તરીકે ઓળખવામાં આવે છે આ એક પ્રોટીનની સામાન્ય રજૂઆત છે જરૂરી નથી કે પ્રોટીનનું આણીયદસ એ દસ હજાર યુ કરતાં વધુ જ હોય કેટલાક પ્રોટીન એવા પણ છે કે જેમાં એમિનો એસિડની સંખ્યા ઘણી ઓછી છે દાખલા તરીકે ઇન્સ્યુલિન છે ઇન્સ્યુલિન એ આવું એક પ્રોટીન છે પણ એમાં ફક્ત એકાવન જ એમિનો એસિડ પેપ્ટાઇડ બનતી જોડાયેલા છે એટલે એકાવન એમ્યુનો એસિડની જ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એટલે સ્વાભાવિક છે એનો દળ હજાર દળ દસ હજાર યુ કરતાં તો ઓછું જ હશે પણ એનો સમાવેશ પ્રોટીનમાં કરવામાં આવે છે એટલે આ જે પ્રોટીન કોને કહેવાય તે એક સામાન્ય રજૂઆત કહેવાય છે કે સ્વાભાવિક રીતે જો પોલિપેપ્ટાઇનું અણીય દળ દસ હજાર યુ કરતાં વધુ હોય તો કે એને પ્રોટીન કહેવાય પણ કેટલાક પ્રોટીન આના કરતાં ઓછું દળ ધરાવતા હોય છે હા હવે આપણે પ્રોટીનના બંધારણમાં તો પહેલાં પ્રોટીનના પ્રકાર જોઈએ તો પહેલું આણવીય આકારના આધારે પ્રોટીન સંયોજનોના પ્રકાર કહીએ તો એમાં એનું વર્ગીકરણ બે પ્રકારે કરેલું છે એક રેસામય પ્રોટીન સંયોજનો અને બીજું ગોલીય પ્રોટીન સંયોજનો છે રેશામય પ્રોટીન સંયોજનો એટલે સમજમાં આવે છે કે અહીંયા પ્રોટીનના રેસા છે એટલે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય અને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ અને ડાયસલ્ફાઈડ જેવા બંધ બંધથી જોડાયેલું હોય ત્યારે એ પ્રોટીનનું બંધારણ રેસામય રચાય છે તો આવા પ્રોટીનને રેસામય પ્રોટીન કહે છે કે એમાં પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એક તો એકબીજાને સમાંતર હોય અને એકબીજા સાથે જોડાયેલી હોય છે અને એ જોડાણમાં હાઇડ્રોજન બંધ હોય છે અને ડાયસલ્ફાઈડ બંધ રહેલો હોય છે એટલે એના કારણે આ જે બંધારણ રચાય છે આવું રેસામય બંધારણ રચાય છે એટલે આ પ્રોટીનને કહેવાય છે રેશામય પ્રોટીન રેસામય પ્રોટીન તેનો ગુણધર્મ કહીએ તો એ પાણીમાં અધરાવ્ય હોય છે ખાસ દાખલા તરીકે કેરેટિન કે જે વાળ ઊન અને રેશમમાં રહેલું પ્રોટીન છે અને આપણા સ્નાયુઓમાં રહેલું પ્રોટીન કહીએ તો એ માયોસીન છે તો માયોસીન અને કેરેટીન આ બે એ રેસામય પ્રોટીનના ઉદાહરણો ગણાય છે પછી આણવી ને આધારે બીજું વર્ગીકરણનો પ્રકાર કહીએ તો એ ગોલીય પ્રોટીન સંયોજનો છે એટલે અહીંયા આપણે કહીએ કે જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલા વળીને ગોળાકાર સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે એનું બંધારણ ગોલીય આકારે રચાતું હોય છે તો આવા પ્રોટીનને ગોલીય પ્રોટીન કહેવાય એટલે અહીંયા પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ વળેલી હોય અને એના કારણે ગોળાકાર સ્વરૂપમાં ફેરવાયેલી હોય છે એટલે એને કહેવાય છે ગોલીય પ્રોટીન એટલે ગોળાકાર આકાર રચાઈ જાય છે ગોલીય પ્રોટીન જોઈએ તો એ પાણીમાં દ્રાવ્ય છે એટલે અહીંયા ખાસ યાદ રાખો રેસામય પ્રોટીન છે પાણીમાં અદ્રાવ્ય છે એટલે કે કેરેટીન અને આ માયોસિન એ પાણીમાં અદ્રાવ્ય છે જ્યારે ગોલીય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે એટલે એના ઉદાહરણમાં આલ્બ્યુમિન અને ઇન્સ્યુલિન છે હમણાં આપણે ઇન્સ્યુલિનનું ઉદાહરણ આપ્યું હતું કે આની અંદર લગભગ એકાવન જ એમિનો એસિડ રહેલા છે અને પ્રોટીન કહેવાય છે એટલે ઓબ્જેક્ટિવમાં પણ આ પ્રશ્ન પૂછી શકે કે આપેલમાંથી કયું એમિનો એસિડ આ કયું પ્રોટીન પાણીમાં દ્રાવ્ય છે અને કયું પાણીમાં અદ્રાવ્ય છે તો રેસામય પ્રોટીન જે હતા કેરેન અને માયોન એ પાણીમાં અદ્રાવ્ય હતા જ્યારે ગોલીય પ્રોટીન આલ્બ્યુમિન અને ઇન્સ્યુલિન એ પાણીમાં દ્રાવ્ય છે હવે પ્રોટીનના બંધારણ અને આકારનો અભ્યાસ જુદા જુદા સ્તર સ્વરૂપે આપણે અહીંયા આગળ રજૂ કરવાનો છે એટલે પ્રોટીનના બંધારણ આ રીતે ચાર રીતે રજૂ કરવામાં આવે છે પ્રાથમિક બંધારણ દ્વિતીયક બંધારણ તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ તો એ હવે આના પછીના લેક્ચરમાં આપણે સમજીશું તો વિદ્યાર્થી મિત્રો આભાર આપણે આ લેક્ચરમાં ખાસ પ્રોટીનનું બંધારણ સમજ્યા અને કાર્બોહાઈડ્રેટમાં જે બે ડાયસેકેડ બાકી હતા એનું બંધારણ આપણે સમજ્યા તો હવે આના પછીના લેક્ચરમાં આપણે હવે પ્રોટીનના પ્રાથમિક દ્વિતીય કૃત્યક અને ચતુર્થક બંધારણ વિશે સામાન્ય સમજૂતી જોઈશું આભાર વિદ્યાર્થી મિત્રો